બીઝેડ કૌભાંડમાં એજન્ટ બનેલા શિક્ષકો પર આવશે તવાઈ, ફરિયાદ થશે તો આવા શિક્ષકો સામે પગલાં લેવાશે. સાબરકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો બીઝેડ ગ્રુપના એજન્ટ બન્યાની ચર્ચા છે. કેટલાક શિક્ષક એજન્ટ અથવા મદદનીશ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના અહેવાલ છે, ત્યારે આવા શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે. બીઝેડ ગ્રુપમાં નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે તવાઈ આવશે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે કે ફરિયાદ થશે તો આવા એજન્ટ બનેલા શિક્ષકો સામે પગલાં ભરાશે. સાબરકાંઠામાં પોસ્ટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે લોકોને રોકાણની લાલચ આપીને ફસાવવાની એક મોટી જાળ બિછાવી હોવાનો આરોપ થઈ રહ્યો છે. તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીઝેડનો એજન્ટ બનેલો શિક્ષક લોકોને નાણાં રોકવા સમજાવતો હતો. બીઝેડ ગ્રુપે શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બિછાવી હોવાનું પણ સામે આવ્યું. આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપી માસિક કમિશન ચૂકવાતું હતું. રોકાણ માટે લલચાવી શકનારાઓને મોંઘી ગિફ્ટ અપાતી હતી. શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે ભોગ બનેલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. આવા એજન્ટ શિક્ષકો સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પણ સજ્જ છે. આ તરફ ખેડા પંથકમાં દીપડાએ ડરાવ્યા. થર્મલ પાવર સ્ટેશનમાં દીપડાના આંટા ફેરા. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે. મહીસાગર નદીની કોતરોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો. ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સિક્યુરિટીના ભાગરૂપે મૂકવામાં આવેલા કેમેરામાં દીપડાના આંટાફેરા કેદ થયા. મોડી રાત્રે ગળતેશ્વર તાલુકાના માહી ઇટાલી ગામે દીપડાએ ભેંસના બચ્ચાનું મારણ કર્યું. છેલ્લા કેટલાય દિવસથી દીપડો મહીસાગરની કોતરોમાં આંટા મારતો હોવાની વાત વહેતી થઈ છે. દીપડાની હાજરીની વાત ફેલાતા જ આસપાસના લોકો ભયભીત બન્યા. બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા. દીવના રસ્તા પર સિંહના આંટાફેરા, રાહદારીએ સિંહના દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડામાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બની ગયા. પરંતુ હવે તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ડાલમથાએ દેખા દીધી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા દિવસ સુધી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું. સાવજનું આ ગ્રુપ દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આંટાફેરા મારતું જોવા મળે છે. વહેલી સવારે વણાકબારા નાગવા બીચ ઉપર અચાનક એક સિંહ દેખાયો. રોડ પર આમથી તેમ ફરી રહેલા સિંહના દ્રશ્યો રાહદારીએ મોબાઇલમાં કેદ કરી લીધા. રોડ ઉપર લગાવેલ જાળીના લીધે સિંહ આમતેમ ભાગવા માટે પ્રયત્ન કરતો જોવા મળ્યો. મહત્વનું છે કે અગાઉ પણ દીવના દરિયા કિનારે સિંહ જોવા મળ્યો હતો. દરિયા કિનારા પર સિંહ પહોંચી ગયાની ઘટના સામે આવી હતી. દીવના નાગવા રોડ પર સિંહના આંટાફેરાનો વિડીયો સામે આવ્યો હતો. બે ગઠિયા આવ્યા અને બાઇકની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા. ભુજમાં બની ચોરીની ઘટના. થોડા દિવસે ચોરી કેમેરામાં કેદ. સુરત આ પેટ્રોલ પંપ એક ચોર આવ્યો હતો. કર્મચારી સૂતો હતો અને ત્યારે ચોરી કરી તે ફરાર થઈ ગયો. આ તરફ યાત્રાધામ દ્વારકામાં થોડા દિવસે બાઇકની ચોરી થઈ. ખાનગી હોટલની બહાર થોડા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો અને આ અંગે બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા. દ્વારકાના કલ્યાણપુરના ગઢકા ગામે મગફળી ખેતરમાં ભીષણ આગ ભભૂકી. મગફળીના ઢગલામાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા ખેડૂતની તૈયાર મગફળીનો ઢગલો સળગીને ખાક થઈ ગયો. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગવાથી ખેડૂતની તૈયાર મગફળી બળી જતા ખેડૂતને 4-5 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. ખેડા માતર તાલુકાના વસ્તાણા અસામલી રોડ પરની ઘટના. આઈસરમાં લાગી શોર્ટ સર્કિટથી આગ. ઘાસના પૂડા ભરેલ સીએનજી આઈસર ટ્રકમાં આગ લાગી. આગ લાગતા ઘાસ અને આઈસર ટ્રક આગમાં સ્વાહા થઈ ગયું. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદની જીઆઈઆઈએસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો. સ્પોર્ટ્સની ફી વધુ વસૂલવામાં આવતા વાલીઓમાં રોષ. શાળાએ સ્પોર્ટ્સ ફીમાં કરેલા તુતિંગ વધારા સામે વાલીઓ વિફર્યા અને શાળામાં હોબાળો મચાવી દીધો. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ જીઆઈઆઈએસ સ્કૂલમાં એફઆરસીના નિયમ કરતા વધુ ફી વસૂલાતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી જીઆઈઆઈએસ શાળાએ નિયત ફી કરતા વધુ ફી વસૂલતા વાલીઓએ રોષ ઠાલવ્યો. શાળાએ નવા બનાવેલા સ્પોર્ટ્સ સંકુલનો ખર્ચ વાલીઓ પર નાખવામાં આવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલની ફી 80,000 છે, છતાં શાળા તરફથી 81,000ની ફી લેવાય છે. એવામાં હવે સત્ર અડધું પૂરું થઈ ગયા બાદ અચાનક સ્પોર્ટ્સ ફી વધારી દેવાતા વાલીઓ રોષ ભભૂકી ઉઠ્યો. કેટલાક વાલીઓએ તો શાળા શિક્ષણ મંત્રીના આદેશને ઘોડીને પી ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો. ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરવા દબાણ કરાઈ રહ્યું હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો. શાળા બંધ થઈ જતા સ્થાનિકો રોષે ભરાયા અને 15 દિવસમાં શાળા શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી. જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.
સ્થાનિકોનો આરોપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો દર્શાવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો થતાં શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો, જેના લીધે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો. સમાજના લોકોએ ભેગા થઈ તંત્રને અનેકવાર શાળા ફરીથી ચાલુ કરવા રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપી 15 દિવસમાં શાળા શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું. નસવાડીમાં સરકારી શાળામાં ભણતા બાળકોના જીવ જોખમમાં, શાળા થઈ રહી છે પડું પડું. શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોય તેવો ભાસ થઈ રહ્યો છે. ક્યાંક શિક્ષકોની અછત જોવા મળે છે તો ક્યારેક જર્જરિત ઓરડાઓ. ન્યૂઝ 18ની ટીમે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની પાલસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાંના દ્રશ્યો જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં 3 ઓરડા છે, પરંતુ વિદ્યાર્થીઓ ફક્ત એક જ ઓરડામાં 1-5 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પણ બાળકોને ભણાવવા માટે ફક્ત એક જ શિક્ષક હાજર જોવા મળ્યા. વાલીઓની પણ એ જ ફરિયાદ છે કે આવા જર્જરિત ઓરડામાં તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ મામલે રજૂઆત કરાઈ છે, પણ આજ દિન સુધી કોઈ નિવારણ નથી આવ્યું. ત્યારે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ? ડમ્પર ચાલ્યો અને પુલ ધડામ દઈને તૂટ્યો. ધોરાજી નજીક બની આ ઘટના. ધોરાજીથી ફરણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટી જવાની ઘટના બની છે. 5 દિવસ અગાઉ એક રેતી ભરેલું ડમ્પર તે પુલ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક આ પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પુલ તૂટી જવાના કારણે અન્ય વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટનાને 5 દિવસ થયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી ખેડૂતો અને વાહન ચાલકો ધુઆંપુઆ થયા. પુલ ધરાશાયી થતાં વાહન ચાલકોને ફરણી જવા માટે 5 કિલોમીટર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી કે ધરાશાયી થયેલા પુલનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે. સિંચાઈનું પાણી ન મળતા ધોરાજીના ખેડૂતો ખફા. તંત્રની લાલિયાવાડીનો ખેડૂતોનો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે, ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે, પિયતનું પાણી આવતા મહિને અપાશે. ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેનાલ નામશેષ થઈ રહી હોય એટલી હદે કચરો છે. પાણી છોડ્યા અગાઉ સમયસર આ કેનાલનું સમારકામ કરવાનું હતું, પરંતુ તંત્રની લાલિયાવાડીને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોય અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય ત્યારે આજે દિવાળીને મહિનો થવા આવ્યો છતાં હજુ સુધી પાણી છોડાયું નથી. કેનાલમાં પિયતનું પાણી છોડાશે ત્યારબાદ પિયત થશે, ત્યારે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફતે આપે, જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી. સરકારે કરોડો ફાળવ્યા તેમ છતાં છોટાઉદેપુરના નળવાંટ ગામના ખેડૂતો તરસ્યા. સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ. કુવાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણીને લઈને પરેશાન છે. અહીંયા કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીન આપી, પરંતુ 4 ગામોને સિંચાઈનું પાણી જ ન મળ્યું. રામી ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ ખેડૂતોના ખેતરો સૂકાભટ ભાસી રહ્યા છે. સ્થિતિ એવી છે કે નળવાંટ ગામની આસપાસના કેનાલમાં મોટા મોટા ઝાડ ઉગી નીકળ્યા છે. રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ફાળવવામાં આવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. નળવાંટ સહિત 7 ગામોને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યા ત્યારથી આજ દિવસ સુધી ટીપું પાણી આવ્યું નથી. હાલ માત્ર 3 ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય 4 ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે અને અન્ય ઋતુમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર બને છે. વર્ષોથી સુકીભટ કેનાલો સાવ જર્જરિત બનેલી છે. ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમય નેતા વોટ લેવા તો આવે છે, પરંતુ તેમની સમસ્યાનો હલ લાવતા નથી. જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની બીજી કોઈ સુવિધાનો લાભ મળતો નથી, નર્મદા કેનાલનું પાણી સરકાર દ્વારા આપવા માટે કોઈ યોજના બનાવી નથી. સુરતમાં 3 બાળકોના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો. સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક આવેલી વસાહતમાં રહેતા 4 જેટલા બાળકો ઘર નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી તાપણું કરી રહ્યા હતા, અને ત્યારે અચાનક ઢળી પડ્યા. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેઓએ આ બાળકના પરિવારને જાણકારી આપી હતી, અને પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં એક પછી એક 3 બાળકોના મોત થયા છે, જ્યારે કે 1 બાળક સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહત, હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ. પાટીદાર અગ્રણીઓના વિવાદ વચ્ચે સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહત દેખાઈ. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો. કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીઆઈ પાસે કોઈ હથિયાર ન હોવાનું સામે આવ્યું છે. ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે પીઆઈની સર્વિસ રિવોલ્વર તેમની કચેરી ખાતે જ હતી. જયંતિ સરધારા સામે પીઆઈ ફરિયાદ આપવા માંગતા હશે તો જયંતિ સરધારા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ બેઠક મળી. આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. હવે આ ઠરાવ સામે 100 વકીલ સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે. બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા સર્જાયા અનેક તર્ક વિતર્ક.